નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર. 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. સમગ્ર દેશ, સમગ્ર દુનિયા જયારે 10 ઓગસ્ટની વિવિધ રીતે સિંહ દિવસની ઉજવણી કરતી હોય છે, શાળાઓ, કોલેજો, વિવિધ જગ્યાઓએ આ ઉજવણી વિવિધ રીતે કરવામાં આવતી હોય છે. મિત્રો, દરેક જગ્યાએ ઉજવણી થતી હોય છે, પરંતુ આજે હું આપને જે વાત કરવા જઈ રહ્યો છું એ આપ ક્યારેય સાંભળ્યું ન હોય, જોયું ન હોય તેવી વાત કરવા જઈ રહ્યો છું. અને એ વાત છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામની. જી હા મિત્રો, અહીંયા સિંહનું મંદિર આવેલું છે, સિંહનું સ્મારક આવેલું છે. અને આ ગામના લોકો, તેમજ આજુબાજુના વિસ્તારના લોકો જેવી રીતે ઈશ્વરને આપણે માનીએ છીએ એવી રીતે આ સિંહના મંદિર સ્મારક ઉપર આવી અને માનતાઓ પણ માનવામાં આવે છે, શ્રીફળ વધારવામાં આવે છે. ત્યારે આજે અહીંયા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે આવું જોઈએ શું હતું આયોજન અને કેવી રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા તાલુકાના ભેરાઈ ગામે સિંહ મંદિરે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. ભગવાનનું મંદિર, દેવી દેવતાઓના મંદિર તો સૌ કોઈએ જોયા હશે, પણ આ વાત છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામની. ભેરાઈ ગામમાં સિંહનું મંદિર આવેલું છે, જ્યાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સિંહ મંદિરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. રાજુલા નેચર ક્લબ દ્વારા આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ, જેમાં વન વિભાગના અધિકારી SEF વાઘેલા સાહેબ, RFO રાઠોડ સાહેબ, વિપુલભાઈ લહેરી, પૂર્વ માનદ વાઇલ્ડ લાઇફ વોર્ડન મનસુખભાઈ વાઘેલા, શશીભાઈ હેમાળવી, પંકજભાઈ સોની, હરિભાઈ સંતાણી, કથળભાઈ આહિર, હરસુ રાતા, નિકુંજ ટાંક, ધર્મેન્દ્રભાઈ જોશી, અશોક સાંખટ, તેમજ ગામના આગેવાનો અનેક લોકો સહિત વિવિધ લોકો હાજર રહેલા. ત્યારે બધા સાથે મળીને સિંહ ચાલીસા, આરતી, ભજનનું પણ ભવ્ય આયોજન કરેલું. હું સિંહ સાથે, હું ગીર સાથેના નારા પણ લગાવવામાં આવ્યા. વિશ્વમાં એકમાત્ર સિંહ મંદિર ભેરાઈ ગામમાં આવેલ છે. અહીં લોકો માનતાઓ પણ માને છે અને દર્શન કરવા આવે છે અને શ્રીફળ વધારે છે. આ રીતે વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણી આ ભેરાઈ ગામમાં કરવામાં આવી. આ કાર્યક્રમમાં આરતી તેમજ પૂજન વિધિ હિતેશ દાદા જાખરાએ કરાવેલું. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આ વિસ્તારના તમામ સમાચારોનું નોટિફિકેશન મળતું રહે. મને તો આજે ખૂબ સરસ આનંદ થયો જ્યારે હું અહીંયા જાફરાબાદમાં RFO તરીકે નોકરી કરવા આવ્યો અને મેં સાંભળ્યું કે ભાઈ રાજુલામાં ભેરાઈ ગામે એક સિંહનું સ્મૃતિ સ્મારક મંદિર છે, તો મને ખૂબ જ આનંદ થયો. અને પછી તો એક દિવસ અહીંયા દર્શન કરવા પણ આવ્યો અને મને ખૂબ જ આનંદ થયો કે ભાઈ આ રીતે સિંહનું સ્મારક. આ લગભગ ત્યારે મને એવું કે આ પહેલું અહીંયા સિંહનું સ્મારક હશે, ક્યાંય સિંહનું સ્મારક મંદિર નહીં હોય. ખૂબ જ આનંદ થયો. આજે વિશ્વ સિંહ દિવસે 10 ઓગસ્ટ એટલે પૂરી દુનિયામાં સિંહ દિવસ ઉજવાય છે, તો રાજુલા નેચર ક્લબ દ્વારા એક અનોખી રીતે આખો વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. આપણે પાછળ જોઈ રહ્યા છો એ સિંહ સ્મારક એટલે કે સિંહનું મંદિર આખી દુનિયામાં એકમાત્ર જો બનાવ્યું હોય તો એ માત્ર ને માત્ર ભેરાઈ ગામની અંદર. એ વાત કરું કે 2014માં બે સિંહણો અહીંયા આગળ રેલવે ટ્રેકની અંદર કપાઈ ગઈ હતી. એ ખૂબ જ પ્રખ્યાત હતી, પોપ્યુલર હતી, એટલે અમને લોકોને વિચાર આવ્યો કે આનું સ્મારક બનાવીએ. તો આ તકે મારે યાદ કરવું પડે ભીખુભાઈ બાટાવાળાને કે એમણે આ સૌજન્યથી બધાને ભેગા મળી અને એક સ્મારક બનાવ્યું અને હરસુ રાતે આ એની મોંઘી જમીન અહીંયા આગળ આપી. આખી દુનિયામાં
સિંહો છેલ્લે આવી અને ગીર અને બૃહદગીરની અંદર વૈસા છે. આજે અમને ગૌરવ છે કે અમે સિંહ સાથે છીએ, અમે ગીર સાથે છીએ. આજે 33,000 કિલોમીટર ઓરસ ચોરસની અંદર આ સિંહોનો વસવાટ છે. સાચા તો આપણા માલધારીઓ છે કે જે સિંહને સાચવીને બેઠા છે. વન વિભાગ, માલધારીઓ, પર્યાવરણ પ્રેમીઓ બધા સાથે મળી અને આ સિંહને અમે સાચવીએ છીએ. આજે સિંહ દિવસને દિવસે અમે લોકો સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથા પણ કરીએ છીએ, આરતી પણ ઉતારીએ છીએ. લોકો માનતા પણ અહીંયા માળ માને છે અને આજે વિશ્વ સિંહ દિવસ હોય તો અમે આ રીતે અનોખી રીતે આજે રાજુલાના ભેરાઈ ગામમાં રાજુલા નેચર ક્લબ, વન વિભાગ, માલધારીઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આ રીતે એક સારામાં સારો કાર્યક્રમ અમે લોકોએ કર્યો છે. બોલે નરસિંહ ભગવાન કી જય. અને ખરા અર્થમાં અમારી રાજુલાની જનતા, જે તુલસીદાસે કીધું છે, આખર લખચોરાસી જાતિ જીવ જલ થબ ના બાસી, એટલે કે આ જગતમાં જે છે એ બધું પરમાત્મામય છે, એવી પરમાત્માની ભાવના સાથે અમારી રાજુલાની જનતા કદમથી કદમ મિલાવી અને સમસ્ત વન વિભાગ ને, ખાસ કરી અમારે વિપુલભાઈ તો વર્ષોથી પર્યાવરણ ને સરકાર સીએ આપણે આખા વિશ્વ લેવલે એની નોંધ લેવાની છે. તો આવા નવા કાર્ય બધા કરતા રહે એવી અંતરથી હું પણ ભગવાનને પ્રાર્થના કરું અને વધારે ને વધારે પ્રકૃતિ પર્યાવરણની રક્ષા થાય અને જગતનું સંતુલન બંધાય રહે એવી ભગવાન નરસિંહના ચરણમાં પ્રાર્થના કરું. શ્રી ભગવાન કી જય. ગીરમાં આવી રોજ સતાવે જગના લોકો, રોજ અમારી ગીરમાં આવી રોજ સતાવે જગના લોકો, રોજ અમારા ઘર ઉજાડી ઘર સજાવે જગના લોકો, રોજ અમારા ઘર ઉજાડી ઘર સજાવે જગના લોકો. જાન અમારી લેતા જાલિમ નખ શિંગડાના શોખને ખાતર, સાહેબ જાન અમારી લેતા જાલિમ નખ શિંગડાના શોખને ખાતર, ખાલ અમારી ચાકડે ચાકડે મઢી ભીત સજાવે જગના લોકો, રોજ અમારી ગીરમાં આવી રોજ સતાવે જગના લોકો. પછી પક્ષીઓ શું કે છે કે ઈંડાને ઉછેરવા કાજે બાંધીએ માળો જાડવા ઉપર, ઈંડાને ઉછેરવા કાજે બાંધીએ માળો જાડવા ઉપર, જંખનાઓને સપના ઉપર વાઢ મુકાવે જગના લોકો, રોજ અમારી ગીરમાં આવી રોજ સતાવે જગના લોકો. મધમાખી શું કે છે કે ફૂલે ફૂલે ફરતા રહીએ ને મધના પોળા ભરતા રહીએ, ફૂલે ફૂલે ફરતા રહીએ મધના પૂડા ભરતા રહીએ, જન્મા પેલા બાળ હણીને મધ નીચોવે જગના લોકો, રોજ અમારી ગીરમાં આવી રોજ સતાવે જગના લોકો. રાવ સુણો કીર્તાર અમારી જઈને કહીએ હેમાળવીને, રાવ સુણો કીર્તાર અમારી જઈને કહીએ હેમાળવીને, બે રહેમ આ માનવ જાત માનવની, બે રહેમ આ જાત માનવની જાત લજાવે જગના લોકો, રોજ અમારી ગીરમાં આવી રોજ સતાવે જગના લોકો. રાવ કે ફરિયાદ નથી કરી શકતા એ આ શશીભાઈએ ખૂબ જ પોતાને ઉગેલું કાવ્ય એમણે રચના કરી અને લોકો સમક્ષ જે રજૂ કર્યું છે એ ખરેખર વન્ય પ્રાણીની વેદના આપણે માનવ સમક્ષ રજૂ કરી છે. ખૂબ સરસ કાવ્ય રચ્યું છે. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.